હવે તમને એ વસ્તુનો ખ્યાલ છે કે મેડિકલ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બી એમએસ છે અને બીએચએમએસ છે એમાં એમબીબીએસ અને બીડીએસથી પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે એડમિશન કમિટીની દૃષ્ટિએ આયુર્વેદિક અને હોમિયોપેથીનો જે આઠમો રાઉન્ડ આવવાનો છે એની માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે કોને કોને એમાં નવું રજીસ્ટ્રેશન કરાવવાનું છે એની માહિતી આપવામાં આવી છે અને વેબસાઇટમાં ત્રણથી ચાર નવા અપડેટ આવ્યા છે એ અપડેટ શું કહેવા માગે છે એની પણ સાવસર રીતે સમજૂતી આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ અમારી ચેનલનો તો એ છે કે બારમા પછીની તમારી કોઈ પણ એડમિશન પ્રક્રિયા થાય એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારો જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એને જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો ડેલી અપડેટ માટે અમારો જે નવું ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું તો આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો સૌથી પહેલાં તમે લોકો ગૂગલ ક્રોમ ઓપન કરીને જે એડમિશન કમિટીની વેબસાઇટ છે એમાં તમે લોકો આવશો એમાં તમારે લોકોને મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથી એના ઉપર તમારે લોકોને છે એ ક્લિક કરવાનું છે તો એટલા બધા જે અપડેટ આવ્યા છે એ બધા અપડેટ છે એ શું કહેવા માંગે છે એ આપણે એક પછી એક સમજીએ પેલું અપડેટ શું છે કે એમ બીબીએસ બીડીએસ ટ્યુશન ફી રિફંડ રાઉન્ડ વન ઇન્ફોર્મેશન કે જે લોકોએ એમ બી બી એસ અને બીડીએસમાં એડમિશન મેળવું છે એ લોકોની ફી રિફંડની પ્રક્રિયાનો જે પહેલો રાઉન્ડ આવી ગયો છે એની જાહેરાત કરવામાં આવી છે એમાં શું કીધું છે કે નીચે જણાવેલી યાદી મુજબ જે વિદ્યાર્થીઓને ફી રિફંડ કરવાની પ્રક્રિયા છે એ દસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ કરવામાં આવેલ છે તેઓએ તેમના બેંક ખાતામાં જઈ તપાસ કરી લેવી જે ઉમેદવારને આ રકમ જમા થયેલા નથી એવા વ્યક્તિઓને શું કરવાનું છે તો કે હવે પછીની જે બે પોતાની બેંક ખાતાની વિગતો આપવાની રહેશે અને એમના માટે જે વેબસાઇટ છે એ તમારે લોકોએ નિયમિત જોતા રહેવાની છે હવે આમાં પહેલું જે લિસ્ટ આપ્યું છે એમાં શેની માહિતી આપવામાં આવી છે કે જે ઉમેદવારોને સક્સેસફુલી ટ્યુશન ફી રિફંડ થઈ ગઈ છે એમના માટેની માહિતી આપવામાં આવી છે અને જે વ્યક્તિઓને ટ્યુશન ફી હજી રિફંડ નથી થઈ એ લોકોનું લિસ્ટ આપવામાં આવ્યું છે એટલે આ કોના માટે જ છે કે જેણે એમબીબીએસ અને બી માં અને બીડીએસમાં પ્રવેશ લઈ લીધો છે કોલેજમાં ભણવા માંડ્યા છે એ વ્યક્તિઓના જ રિફંડ થયા છે હજી જે એ આયુર્વેદિક એટલે કે બી છે અને હોમિયોપેથી એટલે કે બીએચએમએસ છે એ લોકોની હજી કંઈ પ્રક્રિયા થઈ નથી આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એ લોકોની પણ ફી રિફંડની પ્રક્રિયા ચાલુ થશે પણ એ હવે રાઉન્ડ તમારા પરથી જશે એ પછી ચાલુ થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ એટલે આ વસ્તુ ખાસ જોઈ લેજો એના પછી તમારે લોકોને એવું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર પિન પરચેસ એન્ડ ઓનલાઈન રજિસ્ટ્રેશન આફ્ટર રિડ્યુસિંગ નીટ યુઝી કટ ઓફ એટલે કે એ લોકોએ છે એ કટ ઓફમાં પર્સન્ટેજમાં ઘટાડો કર્યો છે જેમ કે ઓપન કેટેગરી હોય તો એમાં પચાસ પીઆર જોતા હોય પચાસ પર્સેન્ટ થાય તો એમાં પિસ્તાલીસને ને એવો છે એ ચેન્જીસ કરેલો છે તો એમાં શું કીધું છે એ તમે લોકો સમજી લ્યો પહેલાં તમારા લોકોને એડવર્ટાઇઝમેન્ટ આવી છે હવે એડવર્ટાઇઝમેન્ટ ઉપર તમે ક્લિક કરશો તો ઘણા લોકોને ઓપન નહીં થાય તો ઓપન કરવા માટે શું કરવાનું એની ઉપર તમારે ક્લિક કરી રાખવાનું ક્લિક કરી રાખીને ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું એટલું કરશો એટલે તમારી સામે જે પીડીએફ છે એ ડાઉનલોડ થતી જશે ડાઉનલોડ થઈ જાય પછી આ તમને લાલ એરો દેખાય ત્યાં તમારે લોકોને જવાનું ત્યાં તમારે ડાઉનલોડ ઓપ્શન છે એની ઉપર ક્લિક કરીને એડવર્ટાઈઝમેન્ટ છે આ રીતે તમે ઓપન કરી શકો છો આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ તમારે હવેમાં શેની માહિતી આપવામાં આવી છે કે આપણે જે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એટલે ટૂંકમાં એ બધી જે સંસ્થા છે એની બધી માહિતી આપવામાં આવી છે એ નવ અગિયાર બે હજાર ત્રેવીસના પરિપત્ર મુજબ નીટ યુજી બે હજાર ત્રેવીસ ચોવીસના રિવાઇઝ કટ ઓફની લાયકાત ધરાવતા જે ક્વોલિફાઈડ થયેલા વિદ્યાર્થીઓ માટે સમજીએ ક્વોલિફાઈડ થયેલા વિદ્યાર્થીઓ માટે અને જે વ્યક્તિઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તમને માની લો કે પાંચસો માર્ક એવા છે છસો માર્ક એવા છે પણ જે તે વખતે તમારી પાસે સમય નહોતો સમજીએ તમારી પાસે એટલે તમે વ્યસ્ત હતા કે તમારી પાસે એક મિનિટનો પણ સમય નહોતો તો તમાર તો તમારા માટે રજીસ્ટ્રેશન તમે નહોતું કરાવ્યું ને ત્યારે એટલે તમારા માટે એ લોકોએ પાછું ઓપન કર્યું છે કે એ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે તો એમના માટે જે પિન વિતરણનો કાર્યક્રમ નીચે મુજબ છે તો પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન પિન તમારે પરચેસ કરવાનો છે દસ અગિયારથી લઈને સત્તર અગિયાર સુધી એટલે તમને સાત દિવસ આપ્યા છે તમે સમજી ગયા એટલે દિવાળીનું વેકેશન ન હોય એટલે કદાચ તમને સિસ્ટમમાં બધું કંઈક એરર આવી શકે સમજી ગયા એ લોકોને કંઈક ને બધું હોય એટલા માટે એ લોકોએ વધુ સમય આપ્યો છે સત્તર તારીખ સુધી પછી તમારે લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે દસ અગિયારથી લઈને સત્તર અગિયાર સુધી કરવાનું છે અને ત્રીજા મુદ્દામાં શું કીધું છે કે તમારે લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરાવવાનું ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે હેલ્થ સેન્ટર ખાતે અરજી ચકાસણી પ્રમાણપત્રની નકલ કરવાની જરૂર નથી પહેલાં તમે શું કરો ભાઈ સબમિટ કરાવતા જે એ તમારે કંઈ કરવાનું નથી ઓનલાઈન જ જમા કરાવવાનું રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના ઉપરથી તમારો મેરિટ નંબર આપવામાં આવશે કેમ કે હેલ્પ સેન્ટરવાળાને અગિયારથી પંદર તારીખ સુધી એ લોકોને પણ રજા જોતી હોય એ ત્યાં કોઈ નહીં હોય હેલ્પ સેન્ટરે ક્લિયર થઈ ગયા એટલે તમારે કંઈ ઓનલાઈન અપલોડ છે એ જ કરવાનું રહેશે શું કરવાનું છે તમારે લોકોને હજાર રૂપિયા છે એ નોન રિફંડેબલ રહેશે કે તમને એ પાછા મળવાના નથી દસ હજાર તમારે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની જરૂર નથી આમાં શું કીધું છે જે ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હવે જે ઉમેદવારોએ બીએમએસ અથવા તો બીએચએમએસ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લીધો છે તેઓ સોળથી લઈને અઢાર તારીખ સાંજે ચાર વાગ્યા સુધી તેમનો પ્રવેશ રદ કરાવી શકે હવે તમને આયુર્વેદિક કે હોમિયોપેથીની કોઈ પણ સંસ્થા મળી ગઈ હવે તમારા મનમાં થયું કે ભાઈ મારે આ સંસ્થામાં પ્રવેશ નથી જોતો તો તમે લોકો છે એ કેન્સલ કરાવશો અથવા તમે એમ થયું કે તમે બીજા કોર્સમાં લઈ લીધો હોય અથવા તમારે નીટમાં ડ્રોપ લેવાનો હોય તો એવા બધા કિસ્સા હોય તો એમાં તમારે શું કરવાનું છે સાંજે ચાર વાગ્યા સુધી તેમનો જે પ્રવેશ છે એ રદ કરાવી શકે છે હેલ્થ સેન્ટરે જવાનું તમારે કહેવાનું ભાઈ હવે મારા પ્રવેશનું કંઈ નથી કરવાનું એ તમારો પ્રવેશ છે એ રદ આપશે સમય છે એ ખાસ જોઈ લેજો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ વિગતવાર વેબસાઇટની મુલાકાત તમે લઈ શકશો હવે જે મેં તમને કીધું ને કે તમારે એક રેડિયુસ કટ ઓફ થયો છે એ રેડિયસ કટ ઓફનો આ પરિપત્ર છે એમાં તમને લોકોને શું કીધું છે કે જે પ્રમાણે છે એ કટ ઓફ કેટલો હોવો જોઈએ તો કે ભાઈ ઓપન કેટેગરી હોય ઓપન અથવા તો ઈડબલ્યુએસ એસ એમના માટે પચાસ પર્સન્ટાઇલનો ક્રાઇટેરિયા નક્કી કર્યો એ ઘટાડીને પિસ્તાલીસ પર્સન્ટાઇલ કરવામાં આવ્યો એનો મતલબ એમ કે તમને નીટમાં પિસ્તાલીસ પર્સન્ટાઇલ હોય તો તમે ભાગ લઈ શકશો ઓબીસી માટે ચાલીસથી પાંત્રીસનો ઘટાડો થયો એસસી કેટેગરીમાં ચાલીસથી પાંત્રીસ એટલે ટૂંકમાં જે પાંચ પાંચ કટ ઓફ છે એ બધામાં ઘટાડવામાં આવ્યો છે ક્લિયર થઈ ગયું અને સોળ ડિસેમ્બરની બધી જે આખી પ્રક્રિયા છે એ આપણે કોઈ ગામનું નથી પાંચ પર્સન્ટેલ છે એ તમારે ઘટાડવામાં આવ્યો છે એટલે આ આ અપડેટ છે તમને ક્લિયર થઈ ગયું પહેલાં આપણે જાહેરાત જોઈ લીધી ભાઈ ઓનલાઈન એડમિશનની કાર્યપ્રણે કઈ રીતે થાય એ દર વખતે કોમન જ હોય છે એના અગાઉ વિડિયો આપણે બનાવી દીધેલા છે પછી ઓનલાઈન એપ્લિકેશન માટેની સૂચના છે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ ફોર એડમિશન પ્રોસેસ એનો પણ આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે અને એનસીઆઈએસએમ એલ હમણાં મેં જે તમને પરિપત્ર બતાવ્યો હતો ને એ પરિપત્ર ક્લિયર થઈ ગયું એના પછી નીચે આવ્યું છે ખાસ સૂચના તો એમાં મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારે તમારું એડમિશન રદ કરાવવું છે તો સોળથી લઈને અઢાર તારીખ સુધી સાંજે ચાર વાગ્યા સુધી તમારો પ્રવેશ થઈ તમે રદ કરાવી શકો છો એના પછી તમારે એવું છે સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ હવે આમાં શું કીધું છે આજથી પ્રવેશ સમિતિ જણાવે છે કે એમ અથવા તો બીડીએસ કોર્સમાં પ્રવેશ મેળવેલ ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ છે એ જે ખાતામાંથી પિનની ચૂકવણી કરવામાં આવી છે એ જ ખાતામાં જમા કરવામાં આવેલ છે જેમને નથી જમા થયા એણે શું કરવાનું છે હવે પછી બેંક ખાતાની વિગતો આપવાની રહેશે આ કોના માટે છે એમબીબીએસ અને બીડીએસ માટે જે વ્યક્તિઓએ એડમિશન એમબીબીએસ અને બીડીએસમાં લઈ લીધું છે એમને આખી આખી પ્રક્રિયા ચાલુ થઈ છે આયુર્વેદિક અને હોમિયોપેથીમાં પણ તમારે આવી જશે ડિપોઝિટ જે નથી આવી આવી જશે જેણે ક્યાંય એડમિશન નથી લીધું એની પણ ડિપોઝિટ આવી જશે બે લિસ્ટ આપવામાં આવ્યા છે જે વ્યક્તિઓમાં દસ હજાર રૂપિયા છે એ શું થયા છે રિફંડ કરવામાં આવ્યા છે એની માહિતી આપવામાં આવી છે અને જે વ્યક્તિઓમાં જે અનસક્સેસફુલ કેન્ડિડેટ થયું એટલે કે એ વ્યક્તિ ટ્રાન્સફર કરવાની કોશિશ કરી પણ એ ટ્રાન્સફર નથી થયા એનું પણ આખી આખું લિસ્ટ આપવામાં આવ્યું છે ક્લિયર થઈ ગયા વસ્તુ એના પછી નવ નવનું સર્ક્યુલર છે નોન રિપોર્ટેડ સીટ ફોર બીએ એમએસ એમ એસ અથવા તો બી એચ કે એ વ્યક્તિઓને સાતમા રાઉન્ડમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો પણ એ વ્યક્તિઓએ શું કર્યું છે પ્રવેશ લીધેલો નથી હવે એની ઉપર તમારે ક્લિક કરીને રાખવાનું રહેશે આ તમે ક્લિક કરીને થઈ કહું હવે ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું છે હવે એ ક્લિક કરીને પછી તમારે લોકોને ડાઉનલોડમાં જવાનું છે ડાઉનલોડમાં તમારી સામે આ રીતનું જે સર્ક્યુલર છે એ ઓપન થઈ જશે કે ભાઈ કેટલી નોન રિપોર્ટેડ સીટ છે તો આખી જે પીડીએફ છે એ તમારે કેટલી પેજની છે તો કે ભાઈ ત્રણ પેજની તમારી સામે આ પીડીએફ છે એ ઓપન થાય છે હવે ત્રણ પેજમાં તમે લોકો જોશો તો કેટલાય એ નથી લીધો પ્રવેશ તો બસો ને દસ સીટ છે એ હજી વેકન્ટ છે હવે આમના માટેનો એ લોકો ઓનલાઈન પણ રાઉન્ડ કરી શકે અને ઓફલાઈન પણ કરી શકે જે પ્રમાણે કરશે એની હું તમામ માહિતી છે એ આપી દઈશ ઓફલાઈન કરવાનું થશે તો એની આખી કઈ પ્રક્રિયા છે એ કઈ રીતે હોય શું કરવાનું છે એ હું તમને કહી દઈશ ક્લિયર થઈ ગયું અને તમારા લોકોનો હવે પછીનો રાઉન્ડ છે એ તમારા લોકોનો વીસ અગિયાર પછી આવશે આ વસ્તુ મગજમાં રાખવાની વીસ અગિયાર પછી તમારા લોકોનો રાઉન્ડ આવશે એટલે કે દિવાળીનું વેકેશનને બધું પૂરું થઈ જશે એ પછી તમારા લોકોનો રાઉન્ડ આવશે સત્તર તારીખ સુધી જે વ્યક્તિ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અથવા તો જે વ્યક્તિને ઘટાડો થયો છે એ પ્રમાણે તમે લાયક ઠટાવો તો ખાસ કરીને રજીસ્ટ્રેશન તમે વેલા હેડ કરાવી લેજો કે જેથી પ્રોબ્લેમ ના આવે ફોર્મ ભરવામાં તમારે વધીને વધી એક કલાક થશે એટલે એક કલાકનો સમય કાઢીને પણ વ્યવસ્થિત રીતે જે વ્યક્તિએ ફોર્મ નથી ભર્યું એ વ્યક્તિએ ફોર્મ ભરી દેજો ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને હજી પણ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હમણાં થોડા ઘણા કામમાં વ્યસ્ત હતો એટલા માટે વિડીયો નિયમિત રીતે અપલોડ નહોતા થતા પણ મેક્સિમમ હું પ્રયત્ન કરું કે તમારા સુધી તમામ અપડેટ પહોંચી રહ્યા અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ન ભૂલતા